अष्टपधाम देवभूमि द्वारका में भाईबीज पर्व पर द्वारकाधीश दर्शनार्थे भाविकों घोड़ापुर उमटी पड़ू तरह भाईबीज दिवसे पवित्र गोमती में स्नान करने दीवड़ा प्रगटावा अनेरूप महत्व है। वहली सवार गोमती में स्नान करने भाविक भक्तों उमटी पड़ा और गोमती घाट पर गोमती में स्नान कर भक्तों जोवा मळ्या। वळी आजे भाईबीज पर्व पर गोमती में भाई और बहन ने साथ स्नान करने विशेष महत्व है, जेना कारण थईने बहनों पवित्र गोमती में स्नान कर पोताना भाई लांबा आयुष्य माटे भगवान द्वारकाधीश ने प्रार्थना करी। गोमती नदी में स्नान करवा माटे आया छे। आज भाईबीज नो महिमा छे तो भगवान द्वारकाधीश ने एवी प्रार्थना करी छे के आज भाईना आयुष्य माटे अमे आज गोमती नदी में स्नान कर्युं छे, तो एवी द्वारकाधीश ने प्रार्थना। अमे अमदावाद थी आया छीए, द्वारकाधीश दर्शन करवा पवित्र स्थान में गोमती नदी में स्नान करी भाईबीज नो अनेरो महिमा અમે સ્નાન કર્યું છે અને મેં પણ મારા ભાઈ માટે આયુષ્ય વધે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરી છે। પવિત્ર યાત્રાધામ એટલે દ્વારકાનું ચાર ધામમાં મોટું ધામ છે અને ખાસ કરીને આજે ભાઈબીજનો તહેવાર ધામધૂમપૂર્વક ભક્તો મનાવી રહ્યા છે, ત્યારે મારી પાછળના દ્રશ્યો હું આપને બતાડીશ કે જ્યાં ગોમતી નદી આવેલી છે અને આ ગોમતીમાં હજારોની સંખ્યામાં જે ભક્તો છે એ ગોમતી સ્નાન કરી રહ્યા છે। ભાઈબીજના તહેવાર ઉપર બેન છે એ ભાઈનું આયુષ્ય વધે એ માટે ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરતા હોય છે। આજ ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું છે ને આજે આપ જોઈ શકો છો કે ગોમતી નદી માં ભાઈઓ છે બહેનો છે એ સ્નાન કર્યા છે અને બેન છે ખાસ કરીને ભાઈની આયુષ્ય વધે તેમના માટે આજ ગોમતી સ્નાન કરી રહી છે। અને ખાસ કરીને વાત કરવામાં તો આજે સાંજના સમયે દૂર દૂરથી આવતા ભારત વર્ષમાંથી ભક્તોએ દીપ પ્રાગટ્ય ગોમતી નદીમાં કરશે અને દ્વારકાના સ્થાનિક લોકો પણ જે ગોમતી નદીમાં દીપ પ્રાગટ્ય કરીને એમની હારમાળાઓ સજાવશે અને આજે જે ધામધૂમપૂર્વક ભાઈબીજનો ઉત્સવ છે દ્વારકામાં ઉજવાઈ રહ્યો છે અને ભક્તો દૂર દૂરથી આવી અને ગોમતી સ્નાન કરી અને દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો। કરચલિયાપરા વિસ્તારમાં લીંબડીવાડી સડક પાસેની ઘટના, નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થતાં ગાડીમાં તોડફોડ કરવામાં આવી, બે સમુદાયના લોકો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો, પથ્થરમારામાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો। વધુ વિગત મેળવીશું, મયુર દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મયુર, અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને પથ્થરમારો શા કારણે થયો હતો? જીવની ચોકસી વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં પથ્થરમારાની જે છે તે મોડી સાંજે આ મોડી રાત્રે ઘટના બની હતી। બે અલગ અલગ સમુદાયના વચ્ચે જે છે પથ્થરમારો જોવા મળ્યો હતો। કરચલિયાપરા વિસ્તાર આવેલું છે, ત્યાં લીંબડીવાળી સડક પાસે છે ત્યાં ઘટના બની હતી। જે નજીવી બાબત હતી તેમાં ઉગ્ર બોલાચાલી થઈ જતા કહી શકાય કે ગાડીઓના કાચ પણ ફોડવામાં આવ્યા હતા અને બંને સમુદાયના લોકો છે તે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો છે તે ઘટના બની હતી। જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો છે તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને કહી શકાય કે પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિને છે તે સામાન્ય ઈજા પહોંચી હતી, તેને સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ત્યાં તમામ પ્રકારનું પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવીને હાલ તો પરિસ્થિતિને છે તે કાબુ મેળવી લીધો હતો। બિલકુલથી આભાર તમામ વિગતો બદલ। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વીય દિશા બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે। ગઈકાલ રાતથી લઘુત્તમ તાપમાનનો 3-4 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, વડોદરામાં 19.1, સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો ભાવનગરમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો ગઈકાલથી ઠંડીનો ચમકારો છે તે વધ્યો છે, 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। કચ્છમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી જેટલું નોંધાયું છે તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વડોદરામાં 19 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અમદાવાદના રામોલમાં કાર ચાલકે કિશોરને ઉડાવ્યો। રામોલથી રિંગરોડ જતી કારે સર્જ્યો અકસ્માત, અકસ્માત બાદ કાર રોડની સાઈડ ઉતરી ગઈ। ઇજાગ્રસ્ત કિશોર હાલ સારવાર હેઠળ છે। તો રામોલની આ ઘટના, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે એક કિશોરને ઉડાવ્યો। ન્યૂ આરટીઓ આ જે રોડ વિનાયક પાર્ક પાસેનો જે આ બનાવ છે, રામોલથી રિંગ રોડ પર જતી કારે 17 વર્ષના કિશોરને ઉડાવ્યો। ઇજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો।
પાટણની વાત નીકળે એટલે પાટણવાસીઓના માનસપટ પર પટોળાની છાપ ઉભરી આવે તેમ કહીશું તો નવાઈ નથી. કહેવાય છે કે રાજા કુમાર પાળે 11મી સદીમાં મહારાષ્ટ્રના જાલના પરિવારોને પાટણમાં વસાવ્યા હતા. ત્યારથી આ પટોળાની કામગીરી પાટણમાં ચાલી રહી છે. ત્યારે આ પટોળું આટલું મોંઘું કેમ છે, આવો તે જાણવું ખૂબ જ રોચક છે. ઐતિહાસિક નગર પાટણની ઓળખ એટલે કે પાટણનું પટોળું. કહેવાય છે કે પાટણના પટોળાની કળા એ 900 વર્ષ જૂની છે. પહેલાના જમાનામાં ડિઝાઇનવાળું કપડું બનાવવાની કોઈ પદ્ધતિ ન હતી અને તે જમાનામાં બાંધણી પર કલર કરવાની કળા પાટણના સાવલી પરિવારોએ તેમની આગવી કોઠા સૂચથી શોધી હતી. પોતાની આ કલાને સાવલી પરિવાર અને પાટણને વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. પાટણના કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલા 700 સાવલી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂઆત કરાવી અને આજે આ પટોળું પાટણનું ઘરેણું બની ગયું છે. પટોળાના સાડીમાં પહેલાં આખી સાડીને એક એક તારના નાના મોટા માપ કલર કરીને આખી ડિઝાઇન પહેલાં તાર ઉપર આપીને પછી વિવિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે વિવિંગ કરે એટલે ઊભા તાર અને આડા તાર બંને એકબીજાનો ક્રોસ મેચ થઈને આખી ડિઝાઇન તૈયાર થાય છે. અને આ બધું હજારો વર્ષ પહેલાં શોધાયેલું કે જે તમે દુનિયામાં ડિઝાઇન બહુ કાપડ બનાવવાની કે પદ્ધતિ નથી અત્યારે બધું શોધાયેલું. અને એ વખતે ફૂટપટ્ટીના માપે નહોતા કે ડિઝાઇન દોરવા કાગળ બી નહોતા કે કલર્સ બી નહોતા, તારનું બધું કેલ્ક્યુલેશન છે. અને આજના મશીન અને કોમ્પ્યુટરના જેવા કોમ્પ્યુટર કે મશીન પણ એમાં બનાવી શક્યું નથી. આ પટોળાની ડિઝાઇન ખૂબ જ બારીકાઈથી અને ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. પટોળું જ્યારે તૈયાર થાય છે ત્યારે તે હજાર વર્ષ સુધી ટકી રહે છે અને એટલે જ કહેવાય છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આવી કહેવતો આજે પણ ગુજરાતના ઇતિહાસમાં વણાઈ ગઈ છે. પટોળામાં વપરાતા કલર અને તારની વાત કરીએ તો પટોળામાં વનસ્પતિ કલર વાપરવામાં આવે છે, તેમજ રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે. અને એક નવી જનરેશન તરીકે આપણા વિચારો પણ નવી જનરેશન માટે થોડા વધારે એટ્રેક્ટ થતા હોય, તેના માટે અત્યારે પટોળામાં જેમ કે સાડીઓ બનતી હોય તો સાડીનો ટ્રેન્ડ અત્યારે એટલો બધો વાસ્ટ પ્રમાણમાં નથી હોતો, તો નવી જનરેશન આકર્ષવા માટે આજકાલ અમે એક દુપટ્ટા છે, પછી નાના સ્કાર્ફ છે, ટાઈઝ છે, આ બધું બનાવવા માંડ્યું. એ સાથે સાથે સસ્તું પટોળું એટલે કે જેને સિંગલ કર પટોળું કહેવામાં આવે કે એક જ તારમાં રંગ કરેલો એક તાર પહેરીને આવે એવા પટોળાના પણ સ્કાર્ફ, દુપટ્ટા અને સાડીઓ બનાવતા થયા, જેથી જે પટોળું ઓરિજિનલ પટોળું એફોર્ડ ના કરી શકતા એવો વર્ક પણ આ પટોળાને ખરીદી શકે. એક પાટણનું પટોળું જેવું દુનિયામાં કપડું છે કે સાડી છે કે જેના માટે કહેવત છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. કહેવાનો મતલબ કે પટોળામાં જે કલર અને ડિઝાઇન હોય છે એ ક્યારેય નાશ નથી પામતા, કારણ કે પટોળામાં જે કલરોનો ઉપયોગ કરવામાં આવે છે એ સંપૂર્ણપણે વનસ્પતિજન્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે. પટોળામાં કુદરતી રંગની વિશેષતા એ છે કે પટોળું તમે ઘરે પણ ધોઈ શકો અને પટોળાનું જે આયુષ્ય છે એ લગભગ 80-100 વર્ષ સુધીનું એવરેજ આયુષ્ય હોય છે, કારણ કે એ બધા જે કલર છે એ ક્યારેય ઝાંખા નથી પડતા. એટલા માટે જ એની કહેવત પડી છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. જેમ આપણા લોકગીતોમાં પણ પાટણના પટોળાને સ્થાન મળ્યું છે. છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા બોંઘા લાવજો, જે લોકગીત ખૂબ પ્રખ્યાત છે. આ ગીત પરથી એ સાબિત થાય છે કે વર્ષો પહેલા પણ પટોળું મોંઘેરું હતું, જેને પહેરવું તે પણ પ્રતિષ્ઠા સમાન છે. દેશ વિદેશમાં પટોળાએ એક આગવી ઓળખ પાટણ શહેરને અપાવી છે. આ સાથે નારીનું પણ એક સપનું હોય છે કે જીવનમાં એક વાર પટોળું પહેરે. આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે. જોકે પાટણનું આ પટોળું પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોકવાયકા છે તે મુજબ સાવલીઓને રાજા કુમારપાળના મહેલમાં આવ્યા હતા. એ સમયે રાજા પોતે ખાસ પ્રસંગોએ પટોળા રેશમના વસ્ત્રોમાં ઉપયોગ કરતા હતા. સોલંકી વંશના અસ્ત પછી સાવલીઓએ ગુજરાતમાં વેપાર શરૂ કર્યો હતો અને પટોળા સ્ત્રીઓમાં ટૂંક સમયમાં જ સામાજિક મોભાનું પ્રતીક બની ગયા હતા. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.